અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ અપહરણના ગુનાનો ભેદ ઉકેલી જામનગર એસઓજીએ મસીતિયા ગામમાંથી ગફારભાઈ ખફી અને આબેદીન કફી નામના આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી રૂપિયા 62 લાખથી વધુની કિંમતના જીરુના ચોરાવ જથ્થા સહિત કુલ રૂપિયા 73 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતા કોંગ્રેસને ઘણા સમય પછી વિજયનો સ્વાદ ચાખવા મળ્યો છે. કોંગ્રેસે બહુમતી મેળવતા દેશભરના કોંગ્રેસના આગેવાનોએ ઉજવણી કરી. જામનગર શહેર કોંગ્રેસ દ્વારા પણ આતિશબાજી કરી તથા મીઠાઈ વિતરણ કરી વિજયોત્સવ મનાવ્યો હતો. ચૂંટણી વખતે બજરંગ દળનો મુદ્દો ચર્ચિત બનેલ હોવાથી કોંગ્રેસ બજરંગ બલીના પાત્રને પણ ઉજવણીમાં સામેલ કર્યું હતું. જામનગરમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજે 7 રસ્તા સર્કલ પાસે ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. નિયમ ભંગ કરનારા વાહન ચાલકોને દંડ કરવાની તથા વાહનો ડિટેન કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગરમાં આજે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. SP પ્રેમસુખ ડેલુ તથા ન્યાયાધીશોના હસ્તે દીપ પ્રાગટ્ય વડે લોક અદાલતનો શુભારંભ થયો હતો. લોક અદાલતમાં વિવિધ દિવાની તથા ફોજદારી કેસોનું સમાધાનથી નિકાલ થયો હતો.